નમસ્કાર, ટીવી 13 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. નજર કરીએ હેડલાઇન્સ પર. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના હસ્તે લોકસભા ચૂંટણી માટે ભાજપના 26 કાર્યાલયોનું ઉદઘાટન. નડ્ડાએ લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર જીતનો કર્યો દાવો. ઓપરેશન લોટસ અંગે વજુભાઈનું મોટું નિવેદન. ગુજરાત વિધાનસભામાં 1 માંથી 156 સુધી પહોંચી ગયા. હજુ વિકેટો પડવાની છે, કોંગ્રેસના મૂળિયા ઉખેડી દેવાના છીએ. અમદાવાદના જમાલપુર બ્રિજ ઉપર એમટીએસની બસમાં આગ. 58 નંબર રૂટની બસ પાલડી તરફ જતી હતી. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ કાબૂમાં લીધી. હરણી હોનારત કાંડમાં વધુ એકની ધરપકડ. લેક ઝોનના સંચાલક વિનીત કોટિયા પકડાયો. સુરતમાં જન્મના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું. ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું કૌભાંડ. આગામી 3 દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં થશે વધારો. હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશા તરફ પવનની ગતિના કારણે ઠંડીનો અહેસાસ.